बोधि स्मितरुचिर पूर्णे दुवदना प्रफुल्लं भोजनमच्छद सदृश शोभाक्षियुगल कृपापारावार श्रित सकल जीवति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिरदनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः ओम श्री हरिकृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सदगुरु निष्कुळानंद स्वामी धीरजाख्यान ग्रंथनी अंदर कड़ू 32 एमां छेल्ले कथा लखे छे मयूरध्वज राजा ने कृष्ण शर्मा रूपे आवेला भगवान श्री कृष्ण अति आकरी परीक्षा करवत चलावता पहला वाणीनी करवत भगवान चलावे छे भगवान कहे छे तमारे ना देवू होय तो ना पाड़ी दो अने त्यारे मयूरध्वज राजा कहे छे एवुं नथी भूदेव तमे मारे द्वार आव्या छो मारे तमने देवू ज छे पोताना पत्नी अने पोताना दीकराने कहे छे के तमे आवे कोईपण प्रकारनुं अरजी मने करशो नहीं हामी तू उभी रही जा रानी ने कहे छे पुत्र ने कहे छे तू पाछळ उभो रही जा हरक भेर आँखमांथी आँसू पड़वू ना जोईए अने मारा अंगने तमे वेरी नाखो આવું જ્યારે કહે છે ત્યારે પ્રજાની અંદર પણ બહુ કડેડાટ થઈ ગયો છે અને કરવત લાવીને તૈયાર કરી છે મયુરધ્વજ ઉતાવળા થકા બે થાંભલાની વચ્ચે ઉપર કરવત રાખી છે બે થાંભલા ઉપર અને બે થાંભલાની વચ્ચે મયુરધ્વજ મધ્યમાં ઊભા છે સામે રાણી તૈયાર થઈ ગઈ છે પાછળ દીકરો તૈયાર છે અને મયુરધ્વજ આવે એમને આજ્ઞા પણ કરે છે સાથે સાથે ઉત્સાહ પણ આપે છે અને રાણી અને દીકરો પોતાના વાલસોયા પતિ અને વાલસોયા પિતા એને વેરવા માટે તૈયાર થાય છે આગળ સ્વામી પદ 8ની અંદર લખે છે આ કરે કા કરે કરવત કાઢ્યો વાઢ્યો મસ્ત કલલાટ લગે વાડિયો મસ્તક લલાટ લગે ધડક ફડક થડક નથી મને ધડક ફડક થડક નથી મને અચળ અકળ ઊભા એક પગે અચળ અકળ ઊભા એક પગે આ કરે કા કરે કરવત કાઢ્યો વાડ્યો મસ્તક લલાટ લગે કરવત તો માથા પર ગોઠવાઈ ગઈ પણ હવે કુમુદવતી અને મોરુધ્વજની હિંમત બહુ ભેગી કરવી પડી આંખ બંધ કરીને બંને જણે ભગવાનને સંભાળીને મયુરધ્વજની આજ્ઞાને સંભાળીને કરવતને ચાલુ કરી અને જ્યારે કરવતને ચાલુ કરી ત્યારે આખી રત્નપુરીમાં હાહાકાર મચી ગયો
રાણીને બધા દૂરથી બૂમો પાડીને કહે છે, કુમુદવતી તમે તો સંભાળો આ બ્રાહ્મણને કાઢો, એને જ કરવત નીચે નાખો. પણ રાજાની પ્રતિજ્ઞા છે, કરવત ચાલુ કરી એ કરવત મયુરધ્વજના માથા ઉપર જ્યાં પડીને શરૂ થઈ ત્યાં લોહીના ફુવારાઓ છૂટવાના ચાલુ થયા અને ઠેક એના મસ્તક લલાટ સુધી, આ ભાલ સુધીનું બે બાજુનું આખું કરવતથી અડધું મસ્તક કપાઈ ગયું. આની ઉપરથી ફક્ત એટલું જ આપણે બધા મુમુક્ષુએ શીખવાનું છે કે ભગવાન માટે આપણે આવા માથા તો કપાવવા પડ્યા નથી. ભગવાનને રાજી કરવા માટે ભગવાને આપણા માથે આવી પરીક્ષાઓ કરી નથી, આપણી માટે આવી કોઈ આજ્ઞાઓ કરી નથી. આ જે આની જે પરીક્ષા કરી એના અબજમાં ભાગની આપણી પરીક્ષા ક્યારેય થઈ નથી ને થવાની નથી. જ્યારે આપણે આવું કંઈક ચૂકવવાનું જ નથી મૂલ, ત્યારે આપણે તો સહજ રીતે બેઠા બેઠા શ્રીજી મહારાજની આજ્ઞા હિંડોળા ખાટે હિચકતા હિચકતા દૂધપાકના માલપુઆ જમતા જમતા ધામમાં જવું છે. બરાબર ને? હિંડોળા ખાટે હિચકવું છે, દૂધપાક માલપુઆ ખાવા છે અને અંતે ડંકા દઈને અક્ષરધામમાં લઈ જવા છે. આવો મહારાજનો કોલ છે. પણ આ વાતો નિષ્કુળાનંદ સ્વામીએ તો પછી લખી શા માટે? જે વસ્તુ આપણે કરવાની નથી, જે પરીક્ષા આપણે આપવાની નથી, જે પરીક્ષામાં પૂછાવાનું જ નથી, એ કોર્સમાં રાખીને શું કામ? કોર્સમાં કઈ વસ્તુ રાખવાની? કે જે વસ્તુ તમને કંઈક ઉપયોગમાં આવતી હોય. તો અમુક કોર્સ તો એવો દેખાય છે કે જે કોર્સમાંથી એક પણ પ્રશ્ન આપણને પૂછાવાનો નથી, જો પૂછે ને તો આપણી કોઈ દિવસ તૈયારી થાય એવી પણ નથી. કોર્સ હોય, આખી બુક હોય, એ બુકમાંથી બધા પ્રશ્નો તો આમેય ના પૂછાય. એક બુક હોય, આખું વર્ષ મહેનત કરે, એમાંથી 5000 પ્રશ્ન નીકળે એવા હોય, તેમાંથી પરીક્ષામાં તો 200 પ્રશ્ન જ પૂછાય. પણ વિદ્યાર્થી શું કરે છે કે અઘરા અઘરા પ્રશ્નોને અઘરા અઘરા પાઠ હોય ને એને છોડી દે કે આના ઓપ્શનમાં કંઈક આવશે, એટલે અમુક પ્રકારની તૈયારી કરે જ નહીં. એમ આ છે ને અઘરા પ્રશ્નો છે, આને ખાલી પાઠમાં ક્લાસમાં ભણી લેવાના, ક્લાસમાં ભણીને પછી એ કોર્સને પાઠને મૂકી દેવાનો. આપણી પાસે તો ઓપ્શનલ પેપર જ આવવાનું છે. અને ભગવાન તો બહુ દયાળુ, આ પરીક્ષક એવા છે કે વિદ્યાર્થીની કેપેસિટી જોઈને જ પેપર કાઢે. બીજી દુનિયાની પરીક્ષાઓ એવી છે કે વિદ્યાર્થીની કેપેસિટી હોય કે ના હોય, પણ અમારી કેપેસિટી શું છે એવું પેપર કાઢે. ભગવાન એટલા દયાળુ છે કે એ એવું નથી જોતા કે ભાઈ મારી કેપેસિટી શું છે, એવું નથી જોતા. એ એવું નથી જોતા કે બીજાની કેપેસિટી શું છે, એવું જોવે છે કે જેની મારે પરીક્ષા લેવી છે એની કેપેસિટી કેટલી છે, એની જે પ્રકારની કેપેસિટી એ પ્રકારના પ્રશ્નો મૂકે. મયુરધ્વજ રાજા માટે આ પ્રશ્નમાં 100 માર્ક આવવાના હોય તો આપણને ખાલી છે ને પેટનો દુખાવો જ આપે ભગવાન, અને પેટ દુખ્યું છતાં પણ એમ કે કોઈ કે અરે તમે ભગવાનના ભગતને તમને પેટમાં રોજ દુખ્યા કરે છે, ભાઈ હવે ખાવામાં ધ્યાન ના રહે, દુખે. બાકી ભગવાનને એમાં શું? ભગવાન કહે ચાલો મયુરધ્વજ જેટલા 100 માર્ક મારો નિશ્ચય રાખ્યો ને, મારા માથે તો ના નાખ્યું ને, મારા માથે દોષ ના નાખ્યો ને. મયુરધ્વજ કરવતથી માથું કપાવે ત્યારે 100 માર્ક, આપણે પેટમાં દુખે એ ભગવાન માથે ના નાખીએ અને આપણા માથે દોષ નાખીએ એના 100 માર્ક. આ ભગવાનની દયાળુતા છે કે ભગવાન, બાકી તો કોઈ દિવસ જે પદવીને ગોપાળન સ્વામી આદિક સંતો પામ્યા, જે પદવીને પર્વતભાઈ આદિક ભગવાનના ભક્તો પામ્યા, એ પદવીને આપણા જેવા સામાન્ય મુમુક્ષુ કેવી રીતે પામી શકે, એની બાજુમાં કેવી રીતે બેસી શકે, એ ધામ સુધી કેવી રીતે પહોંચી શકે? પણ ભગવાને આ પ્રકારનું એક આયોજન કર્યું છે કે જે જીવની જેટલી કેપેસિટી છે એવું પેપર કાઢે. પેપર તો કાઢે જ, પણ એવું પેપર કાઢે. પેપર કાઢી પછી પાછા એ પેપરને લખવાની બુદ્ધિ પણ એ જ આપે. પ્રશ્ન એ કાઢે, પેપરને લખવાની બુદ્ધિ પણ એ આપે. કેવી રીતે આપે? તો કે આ શાસ્ત્ર સત્પુરુષો દ્વારા લખાયા, એ સત્પુરુષોમાં રહીને ભગવાને લખ્યા, એ શાસ્ત્રોને પાછા આજે સત્પુરુષો સંતો વાતો કરે એમાં રહીને પાછા ભગવાન સમજાવે, એમાં રહીને સમજાવે પાછા આપણા હૃદયમાં રહીને ભગવાન પાછા એ વાતને આપણી બુદ્ધિમાં ફિટ કરે.
અને ત્યારે ટાઈમે આપણને પેપરમાં કયો જવાબ લખવો એ ખબર પડે. બાકી આપણે તો કશું જ કરતા, હિંડોળા ખાટે હિચકીએ છીએ અને દૂધપાક માલપુઆ જમીએ છીએ, આપણે આટલું જ કરીએ છીએ. બાકી બધું જ ભગવાન કરે છે, અને ભગવાન કરે છે પાછા આપણને પાસ કરી દે છે, અને ગમે તે રીતે. કારણ કે ભગવાનને આ વખતે ભગવાનને એટલું પાક્કું જ રાખ્યું છે કે મારા યોગમાં જે આવ્યો મનવારો ભરીને લઈ જવા છે. હવે મનવારો ભરે તો આ મયુરધ્વજ જેવું જો કરે તો મનવાર ભરાય. મનવાર શું, ખુરશી ના ભરાય. નાનું વાહન 15 જણનું ભરવું હોય ને તો આ મયુરધ્વજ જેવું જો ચાલુ કરી દે આજે તો કશું ના ભરાય. કોણ જાય, કોણ ભગવાનને ભજે? પણ આ તો સ્વામીએ સેમ્પલો લખ્યા છે કે ભાઈ આવી પરીક્ષા પણ થઈ શકે. હાઈમાં હાઈ લેવલનો પ્રશ્ન પૂછાય તો આટલો પૂછાય. હવે કોક એવા હોય, શ્રીજી મહારાજે એકવાર સભામાં કીધું કે સુરવીર ભગવાનનો ભક્ત જો છે ને બહુ દુર્લભ છે. મહારાજ કે તે અમુક બધા હતા ને એ બધા કે મહારાજ અમારે સુરવીરનું અંગ છે. મહારાજ કે ટાઈમે ખબર પડશે. આ સુરવીરતા તમે અહીં બધી બતાવો પણ ટાઈમે ખબર. આપણે આત્મનિષ્ઠાની વાતો કરવી હોય તો માઇક મળી ગયું હોય સરસ, અને વાતો કરવી હોય તો આત્મનિષ્ઠાની વાતો તો બહુ સરસ થાય. નિર્માનીપણાની દાસભાવની વાત બહુ સારી થાય. પણ ખરેખર દાસ થવાનું થાય ને, ખરેખર નિર્માની થવાનું થાય ને, ખરેખર તમારે જ્યારે આત્મનિષ્ઠા રાખવાની થાય, બરાબર, સ્તુતિ નિંદા બધું સમાન છે, પણ જ્યારે રાખવાની થાય સ્તુતિ નિંદા સમાન, એ સમયે જે લડી લે એ સાચો સરહદનો સૈનિક કહેવાય ને એવું. બાકી તો ઘેર બેઠા તો કહે કે હું 10ને પાડી દઉં એમ, પણ સરહદ ઉપર મોકલે અને ત્યારે ખાલી ઉભો રહે રાત્રે ત્યાં સરહદ ઉપર તો એ ઘણું છે, કોઈને પાડે ના તો કાંઈ નહીં. તે ગોડજી કરીને ગરીબ ભગત હતા એ છે ને, મહારાજની સભામાં ઊભા થયા. મહારાજને મહારાજ કહે જો સુરવીર છું સુરવીર છું એમ બોલ્યા ના કરતા, અમને જો તમે કીધું ને કે હું સુરવીર છું તો હું તો ગમે ત્યારે પરીક્ષા કરું તમારી. તૈયારી હોય તમારી તો ઊભા થાવ. ગોળજી ઊભા થયા મહારાજને કે મહારાજ તમારે મારી ગમે ત્યારે ગમે એવી પરીક્ષા કરવી હોય તો કરજો. મહારાજ કે વિચારીને બોલજો, હા હું તો ગમે ત્યારે લઈ લઈશ. અરે ગમે ત્યારે લેજો મહારાજ, તમારી પરીક્ષામાં પાછો ના પડું, સુરવીરનું અંગ. પછી મહારાજ જતા હતા અને એક દિવસ વરતાલ જતા હતા અને રસ્તાની અંદર મુક્તાનંદ સ્વામીને મહારાજે જોયું, ક્યાં છે સ્વામી? તો પાછળ. મહારાજ કે ઘોડા દોડાવો કે, એટલે મુક્તાનંદ સ્વામીને પાછળ રાખી દીધા. પાછળ મુક્તાનંદ સ્વામીને રાખે તો મહારાજને જે ખેલ કરવો એ થાય. કારણ કે મુક્તાનંદ સ્વામીની મહારાજ મર્યાદા બહુ રાખતા, કે સ્વામી હોય ને તો અડધો અડધ ખેલ મહારાજનો બગડી જાય. એટલે મહારાજ લગભગ કંઈ ખેલ કરવો હોય તો સ્વામીથી દૂર જ જતા રહે. એટલે સ્વામી મહારાજે દરબારમાં કીધું ઘોડા દોડાવો બધાય, પણ મહારાજ આ સ્વામી ઉંમરવાળા છે, સ્વામીના અંગાતે સ્વામિનારે સાધુ છે જ ને, કે બે પારા રહો બાકી બધા આલો આગળ. મહારાજનો ઓર્ડર થયો એટલે બધા ગયા. પછી મહારાજે આગળ જઈને ખાડો ગોત્યો, એક ખાડો હતો અને કૂબો હતો બાજુમાં. પછી મહારાજ કે ગોળજી તમે અમારા કેવા ભગત, મારા સુરવીરતાના અંગવાળા એમ ને, અમે કહીએ એવું બધું જ કરો ને, હા કરો, ખાડા ઉતરી જાઉં. કે ગોળજી ખાડા ઉતરી ગયા. તો એ મહારાજ પારાઓને કે પાર્ષદોને કે એ પાર્ષદો હાલો બધા કાંટાને જાખરાને બધું ખોળીને અંદર નાખો ખાડામાં. તો ખાડાની ઉપર આખો આમ એ બધું નાખ્યું, અંદરથી આમ આછું પાતળું દેખાય, મહારાજના દર્શન ગોળજીને થાય. પછી મહારાજ કે ચકમકલાવો કે આજે ગોળજીનો અહીં જીવતા અગ્નિસંસ્કાર કરવો છે. મર્યા પછી નહીં, જીવતા જ અમારા હાથે અગ્નિસંસ્કાર. ગોળજી અંદરથી બોલે, મહારાજ મારા એવા ક્યાં મોટા ભાગ હોય કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અંતકાળે લેવા તો આવે, બધાને આખી દુનિયાને તો લેવા આવે અને મને તો બાળવા આવે. એ પાછો મર્યા પછી નહીં, જીવતા જ મને બાળવા આવે. આવો તો મહારાજ કોઈનો અગ્નિસંસ્કાર, આ અગ્નિસંસ્કારનો ઉત્સવ આ પૃથ્વી પર થયો જ નહીં હોય કે તમારા હાથે જીવતા કોઈને બાળવાનો અવસર મળે. આ તો મહારાજ મારા કેવડા મોટા ભાગ, બધાને તો કદાચ કોકને મળ્યું તમારા હાથે અગ્નિસંસ્કાર તો મહારાજે ગણા ના કર્યા હતા. તો કે થયા તો એ બધાના મૃત્યુ પછી થયા, તમે દેહ છોડાવ્યો પછી થયા, મારે તો દેહ છતાં અગ્નિસંસ્કાર. આવા દો પ્રભુ વેલી. તો મહારાજ છે ને આમ ચકમકથી વાર લગાડે, સમજ્યા, તનખા જરે નહીં. ગોળજી કે મહારાજ તમારાથી ના હળગે મને અંદર દઈ દો, તું અંદરથી લગાવી દઉં કે, પણ તમારી નજર સામે મારું મૃત્યુ થાય મારે તો બહુ સારું. મહારાજ આવું જ્યારે કરે ત્યાં મુક્તાનંદ સ્વામી પહોંચી ગયા. મહારાજને તો આ ચકમક આમ આમ કરતા હતા એ સ્વામીને બોલાવા જ કરતા હતા. તે પહેલાં ખેલ કરી નાખ્યો બધો. પછી સ્વામી આવ્યા, સ્વામી કે મહારાજ શું કરો છો?
મહારાજ કે કાંઈ નહીં, કે થોડી પરીક્ષા કરતા હતા. તો કે હાની પરીક્ષા? ગોળજીની પરીક્ષા. કે શું થયું, ક્યાં છે ગોળજી? તો કે આમાં નાખ્યા છે સ્વામી. કે આ તો બધા કાંટાને બધું છે ને, અરે અંદર છે કે ખાડામાં ઉતાર્યા છે. પરીક્ષા કરવી હતી. સુરવીરતાનું અંગ અમને સભામાં કીધેલું, તે આ ચકમક અમે આમ તેમ કરીએ છીએ કે હળગાવવું છે કે આ બધું. તો કે ગોળજીને બસ જીવતા એનાથી હું ના થાય, અને સુરવીરતાનું અંગ છે અમારે જોવું હતું. મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમે ભગવાન ખરા, પણ હાવ બાળક રહ્યા. કે આવી પરીક્ષાઓ કંઈ કળિયુગમાં થતી હશે? અને તમે આવી કરો, લોકો કહેશે સ્વામિનારાયણ તો માણસ મારા છે, જીવતા હળગાવે છે, કોઈ તમારી કંઠી નહીં પહેરે ને, કોઈ આવે નહીં અમારી પાસે. ગામડે જશું ને તો લોકો દંડા લઈને મારશે કે આ સ્વામિનારાયણ જે માણસ મારા છે ને, એના સાધુ આવ્યા, એક તો લોકો મારે જ છે ને, ઉપરથી મારશે ને, કોઈ કંઠી પહેરશે નહીં ને, હશે એ જશે. કારણ કે જે અંદર છે ને એમાંય કંઈ બધા નિશ્ચયવાળા ના હોય મહારાજ. બધાને એમ થાય કે સ્વામિનારાયણ તો આવે બધાને જીવતા હળગાવે છે, સારો આપણો નંબર લગાડશે, તો એના કરતાં રામાનંદી થઈ જાઓ, નહીં તો કંઠીઓ કાઢી કાઢીને આપણે અહીંથી ભાગશે બધાય મહારાજ. મહારાજ કે એવું સ્વામી, આવું ના કરાય? તો કે આવું ના કરાય મહારાજ કળિયુગની અંદર. અરે ભૂલ થઈ ગઈ, એટલે કાંટો ગોળજીને બહાર. કે તે કાંટા કાઢીને બહાર કાઢ્યા. ગોળજીન કે સાબાસ, ચાલો તમે પરીક્ષા આપી, પણ હવે અમે આવી પરીક્ષા લેશું નહીં. કે સ્વામીએ ના પાડી. શ્રીજી મહારાજ વખતે આવા ભક્તો હતા કે જેની ગમે એવી પરીક્ષા મહારાજ કરતા, પણ આ બધા હાઈ લેવલના પ્રશ્નો છે, એકદમ ઊંચો કોર્સ. આ કોર્સની તૈયારી કમ્પ્લીટ થઈ હોય તો ભગવાનને કહેવાય કે પ્રભુ ગમે ત્યારે તમે પરીક્ષા લેજો, નહીં તો ભગવાનને એવું કહેવાય કે પેપર લેવાની ના નહીં મહારાજ, પેપર તો લેવું જ પડે તમારે, બરાબર લો, પણ આછા આછા પ્રશ્ન પૂછજો અને જવાબ તમારે જ લખવાના છે, એટલું પાકું રાખજો. આ છે ને મોટી મોટી વિશ્વવિદ્યાલયો હોય એની અંદર શું કરે પ્રોફેસરોને બધાય, હવે છોકરાઓને અંદર ભણવા માટે બોલાવે. છોકરા હોય, હવે કોલેજ ચલાવી હોય, એમનો પગાર ચલાવવો હોય, એટલે પરીક્ષાની અંદર રીતસર પુસ્તક લઈને જ જવાનું. પરીક્ષા આપવા જવું છે તો પુસ્તકો લઈને જ પરીક્ષા આપવા જવાનું. બોલો, રિક્ષાવાળો પાસ થઈ જાય, રિક્ષા ચલાવતો, આખું વર્ષ રિક્ષા ચલાવતો હોય, જે દિવસ પરીક્ષા હોય તે દિવસ પહોંચે, તે પરીક્ષાની અંદર રિક્ષાવાળો બેસે તો રિક્ષાવાળો ડિગ્રી લઈને બહાર નીકળે. કેમ? ઓલા લોકોની આજીવિકા છે કોલેજ, હવે એની આજીવિકા છે. આજીવિકા ચલાવવા માટે છોકરાને અમુક પ્રકારનો પાસ કરવો જ પડે, ને પાસ કરવા માટેનો ઉપાય શું? આખું વર્ષ તો પેલો ભણતો ન હોય, રખડતો હોય, પુસ્તક લઈને બેસો. એમ ભગવાનને મનવારો ભરવી છે, જેવી રીતે આ લોકોની કોલેજ ચલાવી છે ને, એમ જ ભગવાનને સ્વાર્થ છે મનવારો ભરવી છે. મહારાજ કે અમારે તો વરવું જ છે, પથરા લેવાનું, કાદવ લેવાનું ક્યારે નક્કી કરે કોઈ માણસ? જે વ્યક્તિ હીરાનો વેપારી છે, જેને હીરા જ ભરવા છે, બરાબર, જેને ગોપાળન સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા મોટા મહામુક્તો સિવાય બીજા કોઈ જોડે ફાવે એવું જ નથી, જે એવું કહે છે અમારે તો આની હારે જ બને, વચનાવૃતમાં કોની હારે બને કીધું, જેને જગતની કોઈ વાસના ના હોય, કામ ક્રોધ લોભાદિક ના હોય, મહારાજ કે અમારે એવાની હારે હુવાન થાય, બીજા હારે તો અમારે બને જ નહીં. જગતની કોરનો થોડોક પણ ભાવ હોય તો અમારે એના રે ના બને. તો જેની યારે બને નહીં એને તમે ઉપાડશો કેવી રીતે? જેની યારે તમારે બને જ નહીં તમે એની યારે બેસશો કેવી રીતે? તો તમારે હીરા જ ભરવાવાળા તમે છો, ઝવેરી છો તમે તો હીરા જ ભરવા છે. તો નક્કી કેવું કર્યું શ્રીજી મહારાજે? કાદવ પણ ભરી જાવો છે, બરાબર, છેલ્લે કશું ના મળે. ઉતરતા 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 ઝવેરી હોય તો ઉતરતા ઉતરતા ક્યાં સુધી જાય? ચાંદી સુધી જાય, ચાંદી સુધી જાય. ઝવેરી હોય કોઈ તો કે ઉતરું 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 તો ચાંદી સુધી જાય. ચાંદીથી પથરાને પથરામાંથી ધૂળ ને ધૂળમાંથી કાદવ સુધી તો ના જ જાય. તો એવા કેવા ઝવેરી ઠેક કાદવ સુધી પહોંચી ગયા? બસ એની દયા છે, એની દયા છે. ભગવાનને હું ઘણી વખત કહું કે મહારાજ તમે કેવા ઝવેરી, કે તમે ઠેક હીરા ગોતવા નીકળેલા, બરાબર, હીરા ગોતવા નીકળેલા, એ કાદવ પણ ભરવા તૈયાર થયા, એ જ આ જીવ ઉપર દયા. કારણ કે કાદવમાં તો નંબર લાગી જ જાય. આપણે ગમે એટલા આમ આમ નીચા હોઈશું ને તો કાદવથી તો આપણી ક્રેડિટ ઓછી નહીં જોઈએ, સમજ્યા? કદાચ આપણે આગળ ચાંદીમાં ને સોનામાં ને પ્લેટિનમમાં ભલે ના જઈએ, હીરામાં ના જઈએ, પણ શ્રીજી મહારાજ જેને કાદવ ગણતા હશે ને એ કાદવમાં તો નંબર લાગી જ જાય. એ શ્રીજી મહારાજની દયા છે,
એ જેમ મને થાય કે પેલા કોલેજના પ્રોફેસરો જેમ કોલેજ ચલાવવા માટે વિદ્યાર્થીઓને પુસ્તક સહિત પરીક્ષામાં બેસાડે છે ને, એમ ભગવાન સ્વામિનારાયણ એનો સંકલ્પ છે કે મારે આધિ વ્યાધિને ઉપાધિમાંથી જીવને છોડાવવા છે. જેવો માલ આવે, પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું જેવી રીતે કોઈ માલ ભરવા જ આવ્યો અને ખાલી નથી લઈ જવું, એટલે સોર બકોર કરે ભાઈ આવી જાઓ, પેલો કે ભાઈ પૈસા નથી મારી પાસે, અરે ભાઈ ઉધાર હાલને બેહી જા, તારે જ્યારે જોઈએ ત્યારે, પણ બેહી જા તું એકવાર, બસ આ ખાલી જગ્યા લઈને જવું નથી, પછી ચૂકવજે. અરે પણ મારે હજુ તો ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ બાકી અક્ષરધામમાં, ત્યાં ગોપાળન સ્વામી પિરિયડ લે ના બેસ, જાલ થોડી કથા વાર્તાને સમજવાનું બાકી રહી ગયું છે, વાંધો નહીં, ત્યાં મુક્તાનંદ સ્વામી બધાને રચ્યા જ છે, બધાના પિરિયડ લેજે, પણ અહીંથી ખાલી લઈને જવું નથી, તું આવી ગયો છે એકવાર તોલમાં એટલે ઉપાડી લેવો છે. દુકાન ચલાવતા હોય દાદા અને પછી આપણે માલ આપવો હોય તો શું કરવું પડે? ઉધારી આપવું પડે કે બે વર્ષે આપજે ભાઈ જા લઈ જા. ઘણી વખત વેપારી પાસે એટલો બધો માલ પડ્યો હોય ને તો આપણને સામેથી ફોન કરે, બોલો જે વેપારી સંસ્થાની અંદર 5 વખત એમ ફોન કરતો હોય કે પૈસા તો મારે પહેલાં જોશે ને પછી સિમેન્ટ મળશે, આમ કે એ જ વેપારી જો એની પાસે સ્ટોક થઈ ગયો હોય તો સામેથી ફોન કરે, સિમેન્ટ લઈ જાઓ ને, ઉતારી દઉં તમને, તાળપત્રી હું ઢાંકી દઉં, તમને કશું ના થાય એવું કરી દઉં, અથવા તમે એક કામ કરો, ભલે તમારી સંસ્થામાં ના લો, તમારા નામે હું અહીં સિમેન્ટની 5000 થેલી રાખી દઉં છું, પણ ભાઈ નથી જોતી, અરે તમે પણ ગમે ત્યારે, તમારે તો કામ ચાલુ જોઈએ છે ને, વાપરજો ને, પૈસા તમારે જ્યારે દેવા હોય એને ખબર આ ખોટો જ થવાનો છે, એના કરતાં જ્યારે પૈસા આવ્યા ત્યારે. આમ માણસ વિચારીને આપે. અત્યારે ખોટી નોટો વચ્ચે થઈ ગઈ બધી, બરાબર, તો ઘણા હોય તો ઘણાને કોઈક એવા બિઝનેસ હોય કે આતે હોય તો પેલો ખોટી નોટવાળા શું કરે, લઈ જાઓ ને તમારે જ્યારે સાચી નોટો અપાય ત્યારે આપજો, આમે એને ખબર છે કે આને ગંગામાં જ પધરાવાની છે, એના કરતાં ભલેનભાઈ જ્યારે ઉગ્યું ત્યારે. એમ ભગવાનને એમ છે ખાલી ધક્કા ખાવા, આ બ્રહ્માંડ આ ફૂટલા બ્રહ્માંડમાં અહીં આવ્યો, કેટલો મોટો દાખલો કર્યો, ઠેક બદ્રિકા આશ્રમમાં ભાડે જગ્યા ગોતવી પડી, બરાબર, આ નરનારાયણ દેવને નિમિત્ત વિના ઉપાધિઓ ઊભી કરવી પડી, આ ધર્મને ભક્તિને વગર વાંકે આ અહીંયા આગળ કરવતો ચલાવીને હોરી નાખ્યા આખે આખા, આ નંદ સંતોને કેટલા માર ખવડાવ્યા, અક્ષરધામમાંથી જે મુક્તોને લાવ્યા ન્યામૂર્તિનું સુખ ભોગવતા હતા, અહીં લોકોના પથરા ખાધા અહીં આવીને, હવે આટલો મોટો દાખલો ને આટલો બધો સરંજામ રચી દીધો, અને સારું આ કળિયુગની અંદર પછી અહીંથી ખાલી હાથે જવું પડે તો ખોટું કહેવાય, એટલે પછી મહારાજે છે ને કાદવ ભરવાનું નક્કી કર્યું કે ખાલી હાથે જવું નથી, ખાલી હાથે જઈએ તોય અક્ષરધામના મુક્તો કે મહારાજ લો ત્યારે તમે ફૂટલા બ્રહ્માંડમાં અમને લઈ ગયા, તમે પથરા ખાધા ને અમે પથરા ખાધા, આપણે કર્યું શું, કંઈ આવ્યું તો નહીં માલ, મહારાજ કે કાંઈ નહીં, ઘી ગોળને લાડુ જમીને ધામમાં લઈ જાઓ, આપણે તો બસ કૂતરાને લાડવો જમાડીને ધામમાં લઈ ગયા, બળદને ખાલી ગાડે જોડીને ધામમાં લઈ ગયા. આ કાદવ નહીં તો શું, કોઈને નજરની સામે દેખાય કે બળદધામમાં બકરી ધામમાં, બકરીનું દૂધ પીધું ધામમાં, બકરીના આત્માને લેવા આવે શ્રીજી મહારાજ. આ શ્રીજી મહારાજની તમે આમ આપણે જોઈએ તો શ્રીજી મહારાજની દયાને કરુણા જ કહેવાય, જબરજસ્ત કરુણાને દયા કહેવાય કે આવી રીતે લઈ જાય, નહીં તો આ મયુરધ્વજ જેવું કરે તો એકે આપણે બધા બકરી જ છીએ કલ્યાણના માર્ગમાં, એકે ભૂગીએ નહીં ત્યાં. પણ આ તો ભગવાને બહુ મોટી દયા કરી, મયુરધ્વજને કરવો ચાલી, પણ એવું કહે છે કે લલાટ સુધી મસ્તક એનું વઢાઈ ગયું, ધડક ફડક થડક નથી મને, ધડક ધડક નહીં, કશી જ ઉપાધિ નહીં. આપણે તો ખાલી નેપાળની અંદર આમ બસ આમ થાય તો, નેપાળમાં પેલા કાદવને વરસાદ પડ્યો અને બસ આમ જ થાય ત્યાં ધડક ધડક થવા લાગે. 2016 માનસરોની યાત્રા આવી ગઈ અને પેલું પ્લેન પુલ આશ્રમ જતા હતા અને જોમસોમમાં પેલું પ્લેન આમ 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 ઝોકા ખાય ત્યારે ભજન કેવું થતું હતું બધાને, કેવું થડક ભડક થાય દાદા, થાય ને, ઠેક કિનારે પહોંચી ગયેલા છીએ તો એ થડક ભડક થાય ને, બાકી હોય એમ તો થાય, હાલો જેને હજુ કાળા વાળ હોય હજુ બધું એને એવું હોય કે હજુ બધું આપણે બાકી છે, પણ ધોળા વાળ થઈ ગયા હોય તો એ થડક ભડક ત્યાં થવા લાગે. અને કરવતથી કપાય છે થડક ભડક કાંઈ નહીં, અક્કડ
એક પગે ઊભા છે સુરવીર થઈને. છૂટી છોડ તોડ લાલ લોહીની, તે જોઈ જનમન ચડી ચિત્તે ચિતરી, દેખે ભૂપતિની વિપતિ મતી ચડી, ડડી વળી પડ્યા મૂર્છાએ કરી, આ કરે કા કરે કરવત કાઢ્યો વાડ્યો મસ્તક લલાટ લગે. જ્યાં કરવત ચાલે ત્યાં લોહીની છોડો ઉછળે, અને એ જોઈને ત્યાં આજુબાજુમાં ઊભેલા લોકોને ચિત્રી તો ચડી, ચિત્રી તો ચડી, પણ એની સાથે ભૂપતિની જે દુઃખ છે એનો વિચાર કરતાં કરતાં મૂર્છાઓ આવી ગઈ, બેભાન થવા લાગ્યા. રત્નપુરીની અંદર જ્યાં આગળ રોજ એક આનંદનું વાતાવરણ હતું, રત્નપુરીની અંદર રોજ ખીલેલા બગીચાઓ જેવા ફૂલ જેવા હોય એવા બગીચાઓમાં ફૂલ ખીલે એવા માણસો પ્રફુલ્લિત હતા, એની જગ્યાએ જે રત્નપુરીમાં શોક વ્યાપી ગયો છે, ફૂલ જાણે બધા મુરઝાઈ ગયા છે, મૂર્છાઓ ખાઈ ખાઈને બધા હેઠા પડી ગયા છે. પણ ધન્યવાદ છે કુમુદવતીને, ધન્યવાદ છે મોરુ ધ્વજને, બે જણ કરવત ચલાવે છે. પતિવ્રતા સ્ત્રી છે, પોતાના પતિને કાપતા એક પતિની આજ્ઞાએ બંને જણ કરવત ચલાવે છે. અને ભગવાન તો પાછા કે જલ્દી વાઢો જલ્દી વાઢો, કૃષ્ણ શર્મા તો પાછા એમ કે છે જલ્દી વાઢો, એમને જાણે દયા જ નથી. અર્જુન બાજુની અંદર ધ્રુજી ગયો કે આ શું, અલા ભાઈ મને તો એવું લાગતું હતું કે અર્જુન જેવો પૃથ્વી પર કોઈ નહીં, મારા તો હું તો આના ધડામાં ક્યાં આવ્યો એવો નથી, આ મયુરધ્વજની ચરણ રજે હું થાવ એવો નથી. અર્જુનને તો અંદર થવા જ લાગ્યું હૃદયમાં કે મને જે અત્યાર સુધી પાવર હતો ને કે હું જ છું, ગયા કામ છે, મને લાગ્યું કે હું જ છું કૃષ્ણનો સાચો ભગત. સમજ્યા, પાછું કૃષ્ણએ વખાણ કર્યા હોય કે તું હું બે એક છે, તું તો મારો અંશ છો, આ છે તે છે, એટલે અર્જુનને પાછો એ પાવર હતો, સ્વરૂપ નિષ્ઠા પાકી હતી બરાબર. જ્યારે કીધું કે વિંધવા માંડે તો વિંધવા માંડે, અને યુધિષ્ઠિરને શંકા ગઈ તો વચનાવૃતમાં શ્રીજી મહારાજ કે યુધિષ્ઠિરને ધર્મનિષ્ઠા પ્રધાન હતી અને અર્જુનને સ્વરૂપ નિષ્ઠા પ્રધાન હતી. સ્વરૂપ નિષ્ઠા રહે તો ધર્મનિષ્ઠા રહે એ શ્રીજી મહારાજે ત્યાં સિદ્ધાંત સ્થાપ્યો. પણ અર્જુનને આટલું બધું હોવા છતાં પણ અર્જુને જ્યારે મયુરધ્વજની પરીક્ષા જોઈને ત્યારે એના હૃદયની અંદર કંપારી આવી ગઈ કે ઓહો, હું આવો ભગત તો નથી જ, ગમે એવો છું પણ આવો તો નથી જ. એટલે એને એવો વિચાર શરૂ થઈ ગયો કે આવા સેમ્પલો તો ભગવાને પૃથ્વી પર ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ મૂક્યા હશે, અને કેટલીક વખત કેટલાક સેમ્પલો શ્રીજી મહારાજને જ ખબર હોય. મહારાજે મધ્ય પ્રકરણનું 41મું વચનામૃત, એની અંદર મહારાજે માનરૂપી હાડકાની વાત કરી બરાબર. મહારાજ કે માન વિના તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગતી નથી. તો એમાં મહારાજે એમ કહ્યું કે માન વિના ભક્તિ કરતા હશે એવા તો આ સત્સંગમાં કોણ કોણ કીધા, રતનજી અને મિયાજી. હવે રતનજી અને મિયાજીનું નામ આ સત્સંગની અંદર કેટલા ઓળખતા હશે, જેને વચનાવૃત નહીં વાંચ્યું હોય ને એને રતનજી અને મિયાજીની ખબર જ નહીં હોય. રતનજીને મિયાજી જેવા કોઈક હશે. જો જ્યારે માન વિના ભક્તિ કરવાની વાત આવીને ત્યારે મહારાજે કોઈ સંતનું નામ ના દીધું, કોઈ મોટા હરિભગતનું નામ ના દીધું, પણ રતનજી અને મિયાજી જેવા જે સામાન્ય જેવા પાર્ષદો દેખાય, બે પાર્ષદો હતા શ્રીજી મહારાજના, એના કોઈ બહુ મોટા ચરિત્રો નથી મળતા. આજે તમારે શિવલાલ શેઠનું ચરિત્ર જોવે તો હાથ દી કથા થાય, કલ્યાણ બાપાનું ચરિત્ર જોવે હાથ દી કથા થાય, મુક્તાન સેન ગોપાળન સેનના ચરિત્ર પર કથા કરો મહિનો પારાયણ થાય, એટલા ચરિત્રો છે. પણ રતનજી મિયાજી ઉપર વાત કરવી હોય ને તો એક કલાકમાં બે હમાઈ જાય, બે હમાઈ જાય, એટલા જ ચરિત્રો છે, એટલું જ છે. પણ વચનામૃતની અંદર જ્યારે નિર્માણીપણાની વાત આવી ત્યારે રતનજી મિયાજી જેવા કોઈક હશે. પાછું કોઈક શબ્દ વાપર્યો, આ ઘણા હશે ના વાપર્યું, કોઈક, એનો અર્થ કે રતનજી મિયાજી એવા હશે કે એ બીજા બધાને એવું હશે,
એ તો બધા મુક્તો હતા પણ મનુષ્ય આકારે વર્તતા હોય ત્યારે શ્રીજી મહારાજ જેને જે પાત્ર આપ્યું પણ એવું હશે કે ક્યારેક કોઈક સારું કરવાથી ક્યારેક માનનો સંકલ્પ થતો હોય ને એને ટાળી દેતા હોય સમાવી દેતા હોય પણ આ બે એવા હશે કે જેને ક્યારેય પણ માન સંબંધી સંકલ્પ થયો જ નહીં હોય એની ભક્તિમાં માન એને મળે તો એની ભક્તિ વધી જાય ના મળે તો ઘટી જાય એવું નહીં થયું હોય આપણે ગમે એવી સેવા કરતા હોય કોઈ રસોડાની કરતા હોય કોઈ બીજી કરતા હોય કોઈ આપણને બિરદાવે બહુ સારી તમે રસોડાની સેવા કરો છો બહુ સરસ રસોઈ બનાવો છો તો આપણને ઉત્સાહ રહે અમે કથા કરતા હોય તમને પાંચ જણ એવું કહે કે ના સ્વામી કથા બહુ સરસ ગમે છે બહુ મજા આવી તો કથા કરવાનો ઉત્સાહ આવે પણ પાંચ જણ એવું કહે હું સ્વામી તમે કંટાળો આવે એવી વાતો કર્યા કરો છો સમજ્યા પાંચ જણ આવીને એવું કહે ને તો પછી છ દિવસ પછી કથા કરવા બેહાડો ને તો સ્વામી પછી છે ને હાવ મૂડ લેસ થઈ ગયો એમ વાતો આમ મરતા મરતા કરે સમજ્યા ને કારણ આપણું બધાનું મૂળમાં એવું છે કે આપણે બધા ભક્તિ કરી શકીએ પણ થોડોક પાવર આપણે જોઈએ એ પાવર વિના ના થાય એ પાવર આ છે જો ફક્ત માન વિના ભક્તિ કરવી સારી લાગતી હોય ભલે માન પણ આપણને ના હોય પણ એનું નામ પ્રોત્સાહન છે માનનું એક શુદ્ધ સ્વરૂપ જેને કહેવાય કે માનનું બે પ્રકારના સ્વરૂપ છે માનના એક સ્વરૂપ એવું છે કે જે માનમાં અટંટપણું છે જે માનની અંદર કેવું છે કે અટંટપણું છે બીજાથી હું શ્રેષ્ઠ છું આવું છે જેમાં ઈર્ષા છે જેમાં દ્વેષ છે આવું એક પ્રકારનું માનનું સ્વરૂપ છે બીજું માનનું સ્વરૂપ કેવું છે પોઝિટિવ છે પ્રોત્સાહન કોઈને પ્રોત્સાહન આપવું એ પ્રોત્સાહન પણ શું છે એક પ્રકારનું સૂક્ષ્મ એ માન જ છે પણ એ આપો તો જ કલ્યાણના માર્ગે વધારે ચાલી શકે પણ એને નુકસાનકારક નથી એ એને ફાયદાકારક છે પ્રોત્સાહન આપવું કોઈને એ ફાયદાકારક છે પણ આખરે છે શું એ છે તો થોડું માન જ કે ભાઈ જો તમે આ છે ને તમે કરી શકો એમ છો ગુરુજી મુમુક્ષુન તૈયાર કરતા હોય ને અમને એટલે અમને ખબર હોય શરૂઆત હોય ને ત્યારે અમને કોઈ હિંમત ના હોય કે અમે કશું કરી શકશું કથા કરી શકશું ગ્રંથ વાંચી શકશું સત્સંગનું કોઈ કાર્ય કરી શકશું એવી કોઈ હિંમત ના હોય આપણને લાગે કે આપણે હવે આંધળા જ છીએ આમાં શું દેખાતું જ નથી કશું ના દેખાય શરૂઆત હોય કશું જ ના દેખાય તમને ભાઈ મોટા પુરુષ શું કહે જો તારા દ્વારા તો ભગવાનને બહુ વાતો કરાવી છે અને તું કથા કરીશ ને બહુ સરસ થશે તું ગ્રંથ લખીશ ને એટલા સરસ લખાશે મને ખાતરી છે ઓલાના હાથમાં કંઈ તાકાત જ નથી લખવાની કશું નથી એની પાસે પણ મને ખાતરી છે તું લખીશ પછી થોડું લખે ને થોડું બોલે ને કેટલું સરસ વાત કરી બે જણને કે કેવું ભગત કેવી લાગી વાત કેવા નવા સાધુ પણ કેવી વાત છે પેલા ભગત કે ના સરસ જો હું તને નહોતો કહેતો પછી પાછો એને એકલો બોલાવીને કહેતો હું તને નહોતો કહેતો બહુ સરસ મહારાજને તારા જોડે આ કરાવવું છે એમ કરતાં 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 ઓલો એ જગ્યાએ પહોંચી જાય કે એ કરતો થઈ જાય બધું પણ એને શરૂઆત ક્યાંથી થઈ પેલું પ્રોત્સાહન એ પ્રોત્સાહનમાં છે શું ખરેખર જે નથી એ તમે આપો છો એના નામ જ માન પણ એ સારું છે એ તો આપવું જ પડે એક નાના છોકરાને આપણે કેવું પડે ભાઈ તું ડૉક્ટર થાય એવો છે તો તું તો બહુ હોશિયાર છો બહુ ભણવામાં છો તો એ પ્રકારથી એનું ડેવલપમેન્ટ થવા માંડે માઇન્ડનું કારણ કે વ્યક્તિ એ વિચારો મરે એ છે પણ રતનજીન મિયાજી એવા છે કે જેને કોઈ પ્રકારનું કાંઈ કરવું પડે નહીં બહુ ઓછા એવા હોય કે જે સહજ રીતે એમ પણ મહારાજની દ્રષ્ટિ કેવી છે કે રતનજીન મિયાજી જેવા એક સામાન્ય પાર્ષદ દેખાતા હોય એવી સ્થિતિવાળા ઊંચા ના ગણાતે પણ મહારાજની નજરમાં છે કે આ આવા છે હમણાં આપણે યાત્રાની અંદર આવ્યા હતા ને યાત્રાની અંદર આવ્યા હતા ત્યારે ગુરુજીએ ત્યાં આગળ સંતોની વાત કરી હતી તો આપણે વાત કરી હતી મને લાગે ધર્મ સ્વામી કે અભિષેક સ્વામી કોઈ સંતોની વાત કરી હતી ગુરુજીએ પોતાના મુખે બર્થડે કોઈ નહોતો ને ત્યારે વાત કરી હતી વચ્ચે યાત્રા દરમિયાન તો વાત કરી ગુરુજીએ કે મને લાગે કંડારી વાત કરી હતી અમે યાત્રામાંથી નીકળ્યા ને યાત્રા કરવા નીકળ્યા ને ત્યારે વાત કરી હતી તો એક સંત હવે એ નાના સેવા કરતા હોય એટલું જ હોય બાકી બધાએ અમે 50 સંતો કે 40 સંતો હોઈએ ત્યાં અમે લોકો 20 સંતો ત્યાં હતા
અને એ સ્વામીનો બર્થડે હતો, મને લાગે અભિષેક સ્વામીનો હતો. તો બધાએ પોતપોતાની રીતે જે એનો અનુભવ હતો એવું કંઈક થોડું ઘણું કીધું સંત, એ સંત વિશે જે બાજુમાં રહેતા હોય એને જ વધારે અનુભવ હોય બધાએ કીધું. ગુરુજીએ કીધું ને તો ગુરુજીએ એવા એવા પોઈન્ટ કાઢીને કીધા કે જે કોઈના માઇન્ડમાં હતા નહીં. એટલે ભગવાન અને મોટાની નજરમાં કેવું હોય કે કઈ જગ્યાએ કયું સારું, કોનું કેટલું શ્રેષ્ઠ પડ્યું છે એમની નજરમાં હોય. એવું એ શ્રીજી મહારાજની નજરમાં મિયાજીને એ આવી ગયા. જ્યારે અહીંયા આગળ લોહીની છોડો ઉછળી ત્યારે બધાય મૂર્છા અવસ્થા ખાઈને હેઠા પડી ગયા. રત્નપુરીની અંદર શોક વ્યાપી ગયો. જાણે બધા અહીંયા આગળ મયુરધ્વજ કપાય છે એવું નહીં, આખી રત્નપુરી કપાય છે એવું લાગે. મયુરધ્વજ એકલો નથી કપાતો, આખી રત્નપુરી કપાય છે. કારણ કે રત્નપુરીના કાળજે કાળજા એક એક વ્યક્તિના, અરે ત્યાં રહેતા પશુ પક્ષીના કાળજાઓ પણ કપાવા લાગ્યા એવું ગંભીર વાતાવરણ થઈ ગયું છે. કરે કરે રાટ ચરે રાટ માંડ્યો ચાલવા, તે વામ અંગે એહની વાત જાની, એહ અંગ તેહ ઉમંગ ભંગ થયો, વળી આવે ગયો આંખ માય પાણી. આ કરે કા કરે, કરવત ચાલુ કરીને કરવતથી વઢાઈ લલાટ સુધી મયુરધ્વજ વઢાઈ ગયો, પણ ખબર નહીં ડાબા અંગને ઉમંગ ભંગ થઈ ગયો અને ડાબા અંગમાંથી આંખમાંથી આંસુ પડવા લાગ્યું. અને આંસુ જેવું પડ્યું, અર્જુને શોકમાં છે, આખું આખું રાજ્ય શોકમાં છે, અને કૃષ્ણ શર્મા પાવરમાં છે. કૃષ્ણ શર્મા કે ખબરદાર કરવત અટકાવી દો, મારે આવું દાન જોતું જ નથી. એટલે ભાઈ શું થયું, આવે આ અડધું વટાઈ ગયું છે, લોહીની છોડો ઉછળી ગઈ છે, અડધું આને ઠેક કપાળ સુધી કરવત પહોંચી ગઈ છે, આ પ્રજા બેભાન પડી છે. એક તો આટલી પરીક્ષા લેતા હૃદયમાં કંઈ થતું નથી. ભગવાન છે ને કઠણમાં કઠણ છે, કોમળમાં કોમળ ભગવાન જ છે, કોમળમાં કોમળ અને કઠણમાં કઠણ એ ભગવાન છે. વજ્રાદપી કઠોર સુમનાદપી કોમળ, ભૂલથી પણ કોમળ અને વજ્રથી પણ કઠણ, એ એક જ એવા છે, એક જ એવા છે કે એમણે નક્કી કર્યું એમ કે મારે આની પરીક્ષા કરવી છે, તો એક જ એ પરીક્ષાને લઈ શકે ને જોઈ શકે. સંત છે ને એ ક્યારેય પણ પરીક્ષા લેવાનું નક્કી કરશે ને તોય એ લઈને જોઈ નહીં શકે, એ અડધેથી એને પડતું જ મૂકવું પડે, એનું કામ જ નહીં. બ્રહ્માનંદ સ્વામી મહારાજે કહ્યું લો ભગવાન થાવ, બ્રહ્માનંદ કહે તમારે બહુ સારું મહારાજ, સખા ભગત ને લાડવા ખાવાના, લેર કરવાની, પાત્રે બેસી જવાનું પાટ ઉપર, બહુ સારું. આ તો નહીં પેલા નાના છોકરાને પૂછો સાધુ થવું છે કે ગુરુજી, તો કે ગુરુજી થવું છે. એટલે ગુરુજીને કાનમાં પૂછીએ તો ખરો પહેલા, કે ગુરુજી થવામાં હું માલ છે જરા પૂછ તો ખરો કાનમાં કે થવાય, એ ખબર ના હોય ને. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમારી લીલા કરે છે, તમારે તો સારું ભગવાન. તો મહારાજ કે સારું, તમને ભગવાન કરશું ક્યારેક. અને પછી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને બેસાડે છે ને, અને ભગવાન કર્યા ને તે એક દિવસની અંદર, એક દિવસ નહીં કલાકમાં તો આમ જોવે, બધાના કર્મ ફળ પ્રદાતા પણ આવે એટલે બધાના કર્મને જોઈ શકે. હવે બધું આમથી આમને આમથી આમ બધું અસ્ત વ્યસ્ત લાગ્યું બ્રહ્માનંદ સ્વામીને. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ મન નહીં ફાવે, આ મને નહીં ફાવે. મહારાજ કે સ્વામી અમને તો ખબર જ છે કે આ સીટ અઘરી છે. એમ એમ જગતમાં જે સીટ બહુ દેખાતી હોય ને એ સીટ હોય અઘરી. ને બધાને થાય મોદી અટક હોય પોતાની સરને, એમ તો બધાને થાય કે જો નરેન્દ્ર નામ હોય ને મોદી અટક હોય તો બધાને થાય કે હું થઈ જાઉં. હે 17 તારીખે જન્મ્યા હોય એની તારીખે તો બધાને થાય કે હું આ થઈ જાઉં, પણ એમ થવાતું નથી, ના થવાય. એ જેની પાસે ભગવાનને જેમ કરવું હોય જે કરવું હોય એમ જ થવાય. અહીં લખે છે કે આ દ્વેજ ક્રોધ, પછી તો ભગવાન ક્રોધ કર્યો ત્યાં આગળ. ભગવાને દયા આવવી જોઈએ, રડવું આવવું જોઈએ, એમ જે કે ભગવાન તો થર થર ધ્રુજવા લાગ્યા કૃષ્ણ શર્મા. તે જોઈ દ્વેજ બોલ્યો ક્રોધ કરી, કલ્પીનો દાન હું ન લવ કદી,
હટકી ફાટકે હટ હટડે ફટડે ચડકે ચાલ્યા તેહને વાડિયા દિનતા વાણી આ કરે કા કરે એમ કરીને પાછા પગ પછાડીને હાથ પછાડીને કે મારે કલ્પીનું દાન જોતું જ નથી, બંધ કરો કરવત, બંધ કરો તમારું ઢોંગ, તમને મને દાન દેવામાં ઉત્સાહ છે જ નહીં, આંખમાંથી આંસુડા પડે છે, આવો તો કંઈ દાનવીર હોતો હશે, આવો તો કંઈ સત્યનો ધર્મ સત્યવાળો રાજા હોતો હશે, મારે દાન જોતું નથી, મારે તારો દક્ષિણ ભાગ જોતો નથી. અલા ભાઈ, અડધું વઢાઈ ગયું, હવે આનું ઓપરેશન કેમ કરવું? તમે તો જબરા માગવાવાળા છો બાપા, કાંઈ દયા જેવું છે કે નહીં હૃદયમાં? જેટલી પ્રજાને ભાન હતું ને એ બેભાન થઈને પડી કે આ કોણ છે? ધર્મરાજાને દયા આવે ને યમદૂતને દયા આવે, એના કરતાં આ તો કઠણ કાળજાવાળો કોક આવ્યો છે. તારે ભાઈ દક્ષિણ ભાગ જોયે છે, આંસુડું ભલે ને પડતું નહીં, મારે કલ્પીનું દાન જોઈએ જ નહીં. મયુર ધ્વજ રાજા અડધું કપાયેલો છે ત્યાં પ્રાર્થના કરે છે. મોરું ધ્વજને કુમુદવતી તો બોલતા જ નથી, એની તો તાકાત જ નથી બોલવાની, એ તો કઠણ હૈયે બિચારા કરવત ચલાવતા હતા. મયુર ધ્વજ અડધો કપાયેલો છે ત્યાં મોઢામાંથી બોલે છે, ભૂદેવ ભૂદેવ, એમ ના જાઓ એમ ના જાઓ, મયુર ધ્વજના દરવાજેથી તમારે ખાલી હાથે ન જવાય, તમારા દીકરા માટે આ શરીર મેં કુરબાન કર્યું છે ને મારે રાજી થકા દેવું છે, તો પછી તારા ડાબા આંખમાંથી આંસુ પડ્યું જ કેમ? તું દુઃખી છો, તારે નથી દેવું, તું પરાને મને આપે છે અને પરાને હું લવ જ નહીં. અરે એવું નથી ગુરુદેવ, એવું નથી, તમે મારી વાત તો સાંભળો. પછી આવીને પૂછ્યું, એ હય અંગને કહે આંસુ આવ્યાનું કારણ સહી. ત્યારે તે કહે, અભાગ્ય શિયર્દા અંગની, જે બ્રાહ્મણને અર્થે આવ્યું નહીં, આ કરે કા કરે. પછી પાછી વળી દયા આવી, પાછા ફડક ફડક થઈને પાછા આવ્યા. બોલ બોલ, કે બોલ, શું છે પ્રોબ્લેમ, કેમ આંસુ પડ્યું? ગુરુદેવ, એવું છે, ભૂદેવ, એવું છે કે તમે દક્ષિણ ભાગનું મારું શરીર માગ્યું એટલે મારા ડાબા અંગને એક દુઃખ થયું, કે મારા તો એવા શું એવા કભાગ છે, મારા એવા શું ભાગ ફૂટ્યા છે કે આ ભાગ હું ડાબા પડખેર્યું, આ ભાગ મારો તમારા જેવા ભૂદેવના કામમાં ના આવ્યો એનું મને દુઃખ છે, બાકી મને આપવાનું દુઃખ નથી. કેવી સમજણ, કેટલી ઊંચી સમજણ બોલો. રાયબાનો જ્યારે હાઠિયો પડગર ધામમાં ગયો ત્યારે રાયબાએ શું કીધું માચા ખાચરને, કે આ બીજા બે જીવતા છે ને એનું રોવું આવે છે, કે તમારા જેવા માટે આ બે ક્યારે કુરબાન થશે, આ મર્યો એની નહીં. આવી સમજણ, આ બધામાંથી આપણે તો એટલું જ શીખવાનું છે કે આપણું તો કાંટે આવે છે, સોડીનું કાંટે આવે છે, એ આવે ને ત્યારે ભગવાન માથે નાખવું નહીં, ભગવાને આમ કેમ કર્યું પૂછવું નહીં, જેમ કરતા હશે એમ ઠીક કરતા હશે. આવું બસ આટલું જ આમાંથી શીખવાનું છે, બાકી આમાંથી બીજું કંઈ શીખાય એવું જ નથી, બીજું કંઈ શીખાય આ આ કોર્સ આમાંથી આ કોર્સ ઉપર જવાય એવું જ નથી. બોલો, કોર્સ થાય એવો જ નથી. ખબર નહીં પછી કોઈ સાંભળવાવાળા એવા સુરવીરો હોય ના હોય, પૃથ્વી વાંજની તો નથી જ, પૃથ્વી વાંજની નથી, કોઈ તો હોય મયુર્ધ્વજ, પણ આપણને તો ખબર છે કે આપણે તો નથી જ આપવી. આપણે તો મહારાજને કે મહારાજ સહેલું સિમ્પલ અને સાદું પૂછી લેવું, બસ તરત આવડી જાય, લખાવાનું તમારે છે, લખાઈ જાય, વાત ભલે કરતી હે પણ આવી પરીક્ષા તો ના લેવાય. એવું સુની દ્વિજ પલટીને થયા, ત્યાં પ્રગટ પુરુષોત્તમ રૂપ. જ્યાં મયુરધ્વજ કે છે કે મારે તો ડાબા અંગનું દુઃખ એ છે કે તમારા જેવા ભૂદેવ માટે આ અડધું શરીર કામ ના લાગ્યું એનું દુઃખ છે, આટલું જ્યાં બોલે ત્યાં ભગવાનની આંખમાંથી આંસુડા જવા લાગ્યા, પોતે બ્રાહ્મણનું સ્વરૂપ બદલીને ચતુર્ભૂત થઈ ગયા અને મયુરધ્વજને દર્શન આપી દીધા. ભગવાનનું હૈયું અંદરથી તો કંપી ગયું છે કે બસ હવે મારે હદ થઈ ગઈ. જ્યારે ભગવાનને એમ થઈ જાય કે મારી હવે હદ થઈ ગઈ, ત્યારે ભક્ત ભગવાન બાજી જીતી ગયો, ભગવાનને જીતી ગયો, બાજી નહીં ભગવાનને આખો જ જીતી ગયો. આ દુનિયામાં એવા છે
કે જે ગાદીઓ જીતે છે આ દુનિયાની આ પૃથ્વી પર આ પટળ પર એવા થયા છે જે બ્રહ્માંડો જીતી જાય છે બ્રહ્માંડોને પર ઈશ્વરો એવા છે કે મોટા મોટા અનંતગોટી બ્રહ્માંડોનું સંચાલન જીતી જાય છે એવા છે પ્રકૃતિ પુરુષ એવા છે અનંત પ્રધાન પુરુષોને જીતી જાય એવા સમર્થ છે પરંતુ ભગવાનનો ભક્ત એવો છે જે ભગવાનને જીતી જાય છે આખી દુનિયા જેને બનાવી છે અનંત કોટી સૃષ્ટિ જેને બનાવી છે એ સૃષ્ટિને જીતવાવાળા અનંત છે પણ એને બનાવવાવાળાને જીતે એવો કોક એક જ હોય છે અને ભગવાનને જીતી જાય અને ભગવાન ક્યારે જીતા એવા છે પ્રહલાદજીએ યુદ્ધ કર્યું ભગવાન કે પ્રહલાદ તારી 100 પેઢી આમ મારે જો લડીને જાય ને તો હું જીતાવે એવો નથી પણ જો મને જીતવો છે મારું ભજન ચાલુ કરી દે મારું ભજન ચાલુ કરીશ તો ભક્તિએ કરીને હું વશ થઈ જઈશ ભક્તિએ કરીને હું જીતાઈશ બાકી આ તું બાન લઈને આવીશ મોતી ટોપ લઈને આવીશ તારી 100 પેઢી નહીં 1 લાખ પેઢી જતી રહેશે તો હું જીતાવે એવો નથી હું સંકલ્પ કરું કે મારે જીતાવું છે તો જીતે તું મને જીતી શકીશ બાકી તો મને જીતવા માટેનો ઉપાય તો આ છે જીભથી મારું ભજન આંખથી મારા દર્શન પગથી મારા ભગવાનના મંદિરે મારા મંદિરે આવવું હાથથી મારીને મારા ભગવાનના સંતો ભક્તોની સેવા કરવી આ જો તું કરીશ તો હું જીતાઈ જઈશ આપણે જે કરીએ છીએ ને એ ભગવાનને જીતવા કરીએ છીએ આપણે કોઈ દેશ નથી જીતવો આપણે કોઈ સરહદ નથી જીતવી આપણે કોઈ ગાદી નથી જીતવી આપણે તો ભગવાનને જીતવા છે હવે જે અજીત છે ભગવાન કેવા છે અજીત એમનું નામ છે અજીત ક્યારેય જીતાય નહીં એવા જે પોતાનું નામ છે અજીત જે પોતાનું લક્ષણ છે અજીત એ ભગવાન ભક્તવત્સલ થઈને પોતાનું અજીતપણું પણ ભૂલી જાય છે એ જ ભગવાનની અંદર નિર્માનીપણું દાસત્વપણું કહો ભગવાનની અંદર આટલું સામર્થ્ય છે તોય રજ થઈને રહી શકે એ જે કહેવાય આ છે જેનું નામ અજીત છે બીજાના નામ છે ને ફરી જાય બીજાનું નામ ફરી શકે એટલે નામ કંઈક બીજું હોય અને એનું કામ કંઈક બીજું હોય એ થાય ભગવાનના બધા જ નામ છે ને ભગવાનના લક્ષણે કરીને પડેલા છે એની અંદર પાછું જે લક્ષણ છે ને એ ત્રિકાળા બાધિત છે ત્રણેય કાળમાં એક સરખું જ રહેવું છે ફેરફાર ના થાય ફેરફાર ના થાય આપણે સવાર જુદું હોય ને બપોર જુદું હોય ને સાંજે જુદું થાય જુવાનીમાં જુદું હોય મધ્ય જુદું થાય ને ગડપણમાં જુદું થાય એવું નહીં ભગવાનનું તો જે નામ પડ્યું અજીત એટલે અજીત જ ભૂતકાળમાંય ના જીતાય ભવિષ્યમાંય ના જીતાય ને વર્તમાનમાંય ના જીતાય છતાં પણ એ ભગવાન પોતાનું અજીતપણું બાજુ પર મૂકી દે છે અને જીતાઈ જાય છે ચાલો ભાઈ અજીત નહીં હું મારું હવે હું આજથી હારી ગયો કોણ કોની આગળ ભગવાન પોતાના ભક્તની આગળ એમ આજે મયુર ધ્વજની આગળ ભગવાન હારી ગયા ચતુર્ભુજ રૂપે પ્રગટ થઈ ગયા નિષ્કુળાનંદનો નાથ ગાથ કહે ભગવાન પોતે આંખમાંથી આંસુડા પડતા જાય ધ્રુજતા જાય ભગવાન ધ્રુજી ગયા ભગવાને કરવતને બાજુ પર નાખી ભગવાને મયુરધ્વજના માથે હાથ મૂક્યો જેવું હતું એનું શરીર થઈ ગયું કુમુદવતી અને બેય જણા પેલા મોરુધ્વજ બે હાથ જોડીને ઊભા રહી ગયા મયુરધ્વજ હાથ જોડીને ઊભો છે ભગવાન ધ્રુજતા ધ્રુજતા ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા મયુરધ્વજને એમ કે છે માગ 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 મુજ પાસથી ભૂપ આ કરે કા કરે કરવત ચાલ્યો વાડ્યો મસ્તક લલાટ લગે ભગવાને માથે હાથ મૂકીને ધ્રુજતા ધ્રુજતા આંખમાંથી આંસુડા પાડતા કીધું માગ માગ મયુરધ્વજ મારી પાસેથી તારે શું જોઈએ તારે જે જોઈએ હું તને આપું અને ત્યારે મયુરધ્વજ કહે છે પ્રભુ મને વિચારવા દો તમે માગવાનું કીધું તમે આવડા મોટા ભગવાન એ મને માગવાનું કહો પણ મારે થોડું વિચારી લેવું પડે થોડું કોઈને પૂછી લેવું પડે ફોન કરીને કોઈ મારા હિતેચ્છુ હોય કોઈ મારા સદગુરુ હોય ને આ પૂછું શીખું પહેલાં માગવાની અંદર આમેય તમે મારી મારું મસ્તક વાઢવાની અંદર તો કેટલો ટાઈમ કાઢ્યો તો હવે મને માગવામાં થોડો ટાઈમ આપો 24 કલાકનો 24 કલાકમાં નક્કી કરીને ચોક્કસ આવી જઉં છું કે શું માગવું છે એ મયુરધ્વજ હવે ભગવાન રાજી થયા છે ભગવાનના આંખમાંથી આંસુડા પડે છે હવે મયુરધ્વજ હસે છે અને ભગવાન રડે છે બસ જ્યારે ભક્ત હસે અને ભગવાન રડે ત્યારે ભક્ત ભક્ત
ભક્તિની બાજી જીતી ગયો કહેવાય. અહીંયા આગળ પદ 8 પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમકાર સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જય.